परिनिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजम पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री स्वामी नारायण भगवान नी जय। जय श्री स्वामी नारायण। सद्गुरु निष्कुळानंद स्वामी हरिबळ गीता में लखे छे, छेले नौ मां कड़वानी कथा आपणे सांभळी, एमां कीधुं के साधन भगवान ने प्रसन्न करवा माटे करवा, साधन करवामां हिम्मत हारवी नहीं, तो एने करीने भगवान राजी थाय छे, भगवान ने गमतुं छे, भगवान ना अंगनुं छे। तो ભગવાનનું બળ રાખીને એને ઓથે કરીને ધર્મનિયમ કે સાધનને ગૌણ પડવા દેવા નહીં, એટલી વાત આપણે સ્પષ્ટ સાંભળી। હવે દસમા કડવાનું ગાન કરીએ। રાજી કરવા પ્રગટ ભગવાનજી, સમા સમે સૌને રહેવું सावधान जी, मेली जन तननु माना जी, राखबु हरि ने राजी करवा ताना जी, तान एम तने मने એ રાજી કરવાને હરિ કૃષ્ણ, અહો નિશ રહે આલોચના, જાણે કેમ પ્રભુ થાય પ્રસન્ન, તેને અર્થે તને કરી કરે જપ તપ જોગ જગના, તીરાથ વ્રત કરે વળી રાજી કરવા ભગવાન, તે સારું તાવે તનને સહે કાયાએ કષ્ટ કોટ, પણ હરિ ભક્તની રીતમાં આવવા ન દિયે ખોટ, મેલી ગમતું નિજ મનનું અને કરવું કરે ગમતું તે ગોવિંદ તણું, જેમ વાળે તેમ વળે વળી મૂકી મમાત આપણું, એ વાલાના વચનનો અતિ ઉર્વંડો વિશ્વાસ, માય તમ જાણી
મહારાજનો તજ અન્ય સુખની આસ, સુખનાર નિર્જર તણા એ સમજે સ્વપ્ન સમાન, નિર્ભય સુખ જાણી નાથનું તેહ પર રહે ઘણું તાન. એને અર્થે આપણું એ ગણે નહીં તનને માન, નિષ્કુળાનંદ તે નર પર પ્રભુ થાશે પ્રસન્ન. રાજી કરવા પ્રગટ ભગવાન, સમા સમયે સૌને રહેવું સાવધાન. મેલી જન મન તનનું માન, રાખવું હરિને રાજી કરવા તાન. ભગવાનને રાજી કરવા, તો ભગવાન શાણે કરીને રાજી થાય? ચોખ્ખી વાત છે દાદા, એક તો જો પ્રેમ છે ને, પ્રેમ 100%. ક્યાંક બીજી વસ્તુ પદાર્થમાં, દેહમાં કે દેહ સંબંધી પદાર્થમાં પ્રીત થઈ, એટલી ભગવાનમાં પ્રીત 100% ઓછી થઈ ગઈ. હિત શરણાગતિનું તો એ જ નિશાન છે ને, પોતાના પ્રિયતમનું ગમતું કરવું. આપણું મનનું ગમતું જેટલું થયું એટલું ભગવાનનું ઓછું થઈ ગયું, તો એટલી શરણાગતિ ઓછી થઈ. તન અને મન એમની જે ઈચ્છાઓ છે એ પ્રમાણે જો કર્યું તો એટલા પછી ભગવાનનો રાજીપો પણ ઓછો થઈ જાય. ભગવાનને રાજી કરવા આશરો છે, એના જેવું એકય સાધન નથી. આશરો છે ભગવાનનો, એ મોક્ષનું અસાધારણ સાધન છે. બધા સાધન હોય પણ આશરો ના હોય, શરણાગતિ ના હોય, ભગવાનની ઉપાસના ના હોય, ભગવાનની નિષ્ઠા, આ બધા પર્યાયવાચી શબ્દો છો, એ જો ના હોય અને બીજું ગમે એટલું હોય તો કંઈ બીજે સાધને કરીને દરિયો ના તરાય. પણ એક શરણાગતિ આશરો હોય અને બીજા સાધનો પણ સાથે જોઈએ ને, એ પણ જોઈએ. તો એ રાજી કરવા માટે તમે બહાર ગયા હો, બરાબર, તો કંઈક એકલા એમને જાઓ, પણ સાધન સામગ્રી હોય તો તમને મજા આવે ને. તો ભગવાનને પણ રાજી કરવા માટે, એટલે સાધન એટલા માટે છે કે એ કરે એટલે ભગવાનમાં વિશેષ પ્રીતિ થાય, ભગવાનમાં વિશેષ ખેંચાણ થાય, ભગવાન વિના અન્યમાં આસક્તિ ટળે, નિર્વાસનિક થવા માટે ભગવાન રાજી થાય, ભગવાનમાં પ્રીતિ થાય, ભગવાન એના એની ઈચ્છાઓ પૂરી કરે, ભગવાન એની સાથે ભળે, ભગવાનમાં વધારે ને વધારે ખેંચાણ થાય. બીજું ટળે તારે પેલું થાય ને વધારે, અને જેટલું વધારે પ્રેમ થાય ભગવાનમાં એટલી ભગવાનનો રાજીપો વિશેષ થાય. એટલે રાજી કરવા ભગવાનને, સમા સમયે સૌને રહેવું સાવધાન. સમા સમય એટલે સમયે સમયે, જ્યારે જેવો જોગ મળે ત્યારે તેનો બોલ અધ્ધર ઝીલી લેવો. કે છે ને, અમુક પરમહંસો એવા હતા મહારાજ, કે વર્તમાન ભગવાન ક્યારે બદલે અને ક્યારે અમે નવું વર્તમાન પાડીએ. અને ઘણાને એવું થાય કે ઘડીએ ઘડીએ હું બદલ બદલ કરે છે, કારણ કે તાન એનું રાજી કરવાનું છે. ઘડીક ભગવાન કે ચાલો ભિક્ષા માગીને ખાઓ, તો ભિક્ષા માગીને ખાઈ. ચાલો પંક્તિ કરી દો, દૂધપાકને માલપુડા બનાવ્યા છે જમાડે. ક્યારેક ગામડાઓમાં ફરવા મોકલે તો ક્યારેક ભેળા રાખે, ક્યારેક કોથળાઓ પહેરાવે, અને ક્યારેક તો ફૂલના હાર ને ફૂલની ટોપી ને ફૂલના ગજરા ને ફૂલના કડા ને ફૂલના તોરા ને બધું પહેરાવે.
ઘૂંઘટાઈ કઢાવે ક્યારેક, તો જેમ કરાવે એમ કરે એટલો મહારાજનો વિશેષ ને વિશેષ રાજીપો થતો. ક્યારેક તપનું પ્રકરણ, ક્યારેક ભિક્ષાનું પ્રકરણ, ક્યારેક બીજું પ્રકરણ, ક્યારેક ઉત્સવનું પ્રકરણ, તો ક્યારેક નકરું જમવાનું જ પ્રકરણ. પણ ગમે તે ફેરવે રાજી થકો કરે, રમકડું થઈને રીએ, જેમની ચાવી ભરે, જેમની ઈચ્છા મરજી આવે એ પ્રમાણેને કરાવે, તો એ સમય સમય સાવધાન રહે કરવા માટે. એ ઈચ્છા ન કરે કે હવે ન બદલે તો સારું, કંઈક મનની મૂંઝવણ હોય તો વરી ભગવાનને કહે, એવો પાછો ન કહે એવું નહીં. કંઈક મનની મૂંઝવણ હોય, ક્યારેક બીજી પોતાને તકલીફ હોય તો પાછો નિષ્કપટ ભાવે કે ભગવાન આગળ આવી રીતનો સમય સમય સાવધાન રહે, તો ભગવાન એના ઉપર કહેતા એના વચનો, એની આજ્ઞાઓ, ક્યારે કઈ આજ્ઞા થાય, ક્યારે શું કરવાનું છે, વિવેક દ્રષ્ટિથી કરતો રહે તો ભગવાન એના ઉપર પ્રસન્ન થાય. તન ને મનનું માન મૂકી ભગવાનને રાજી કરવામાં બે અડચણ, મન ને તન, મનની ઈચ્છાઓ અને તનની ઈચ્છાઓ, એ વધે એટલા ભગવાન દૂર જાય, એટલી ભગવાનની મરજી ઓછી પડાય. કારણ કે બે વિરોધમાં છે. મનનો ઢાળો હંમેશા પંચ વિષય તરફ, ને ભગવાનને એના આરે વેર. ભગવાન એનાથી પાછા વાળવા જ પ્રયત્ન કરે કે ભાઈ તમને એમાંથી હેત ઓછું થાય, જેટલું વધશે એટલું મારું ઓછું થાય, અને ભગવાનમાં જેટલું ઓછું થાય એટલા ભગવાન કહે છે ને, તમે ભગવાનમાં પ્રેમ કરો તો ભગવાન તમારામાં પ્રેમ કરે. જેવા તમે ભગવાનને ભૂલો, ભગવાન આપણને ભૂલે. જેટલી તમે ભગવાનની આજ્ઞા પાળો એટલે આ ભગવાન આપણી ભેળા રહે. કહે છે ને કે વચનાવૃતમાં કહ્યું ને કે આશરો શરણાગતિ બધુંય છે, છતાંય પણ સત્સંગમાંથી પાછો પડતો જાય છે, ઢીલો પડતો જાય છે, દુઃખ આવે છે, ક્લેશને પામે છે, એવો શબ્દ વાપરે. શું? છતાંય ક્લેશને પામે છે, વારે વારે વિઘ્નો આવે છે, દુઃખી થાય છે, મૂંઝવણ થાય છે, કામ ક્રોધાદિક થકી ક્ષોભને પામે છે. એનું કારણ જેટલી આજ્ઞા લોપે છે એટલો ક્ષોભને પામે છે, આજ્ઞા લોપે છે એટલો કષ્ટને પામે છે, એટલો ક્લેશ આવે છે. એટલે આજ્ઞામાં સુખ રહ્યું છે અને એ આપણા માટે છે. તો કે છે મન અને તન આ બેયનું માન તજી અને એક તાન રાખવું. કયું? ભગવાનને પ્રસન્ન કરવા. ભગવાન પ્રસન્ન કેમ થાય? તો કે છે એની આજ્ઞા પાડીએ એમ વધારે પ્રસન્ન થાય. આજ્ઞા કરીને કે છે ને ભગવાન કે અમે આજ્ઞા કરીએ કે બુરાનપુર કે કાશી કોણ જશે. પ્રેમ તો છે, ભગવાનનું સામીપ્ય, ઉપાસના એટલે હું ભગવાનથી નજીક રહેવું. શું? ભગવાનથી નજીક રહેવું. ઉપ એટલે નજીક, આસન, ભગવાનથી નજીક આસન રાખવું, એટલે ભગવાનથી દૂર જવું જ નહીં. એનું નામ ઉપાસના, એનું નામ શરણ, શરણે રહેવું, એના ચરણમાં પડી રહેવું, એની ભેળા ને ભેળા રહેવું, એને મૂકીને ક્યાંય જવું નહીં, સ્થિર થવું. હે, નિષ્ઠાનો અર્થ શું? એ જ છે નિષ્ઠા. સ્થા ધાતુ છે સંસ્કૃત ભાષામાં, સ્થા, સ્થિર થવું. નજીક ભગવાનની ચરણમાં, ભગવાનના શરણમાં, ભગવાનના સામીપ્યમાં સ્થિર થવું, એનું નામ શું? નિષ્ઠા. શું કહેવાય? નિષ્ઠા. બરાબર. ભગવાન અહીં બેઠા છે તો ભગવાનના ચરણમાં એમને બેહી રહેવું 24 કલાક, તો નિષ્ઠા કહેવાય ને. અહીંથી ભગવાનનો પગ મૂકીને, ચરણારવિંદને છોડીને, કે ભગવાનના સ્વરૂપથી આગળ ન દેખાય એટલું આમ દીવાલ આડુંય ન જવું, એની સામે ને સામે રહેવું, એને ઉપાસના કહેવાય ને. બેઠો બેઠો કહેવાય ખાલી. શું કહેવાય? બેઠો કહેવાય. નિષ્ઠા કહેવાય એમ.
તમે હામ 24 કલાક એકને આમ તમારી હામ આમ જોયા જ કરો, પણ મને ભૂખ લાગે છે, મને તરસ લાગે છે, મારી આવી ઈચ્છા છે, મારું થોડુંક આમ કામ કરી દો. તો એ કે ના, એ કામ બામ નહીં, ચેલા આપકા લેકિન સેવક નહીં, સેવક આપકા લેકિન સેવા નહીં કરૂંગા. કેવું? તો સાચો ભગત કહેવાય ને, સેવક આપકા લેકિન સેવા નહીં કરૂંગા. એટલે મને ટાયર્ડ વાય છે, તડકો લાગે છે, મારી આ ઈચ્છા છે, મારું આ કામ છે, મારા માટે તું આટલું કર એમ કહે તો કે એ વાત નહીં કરવાની. બાકી સેવક તો બાકી તમને મૂકીને ક્યાંય જાઓ નહીં. પેલા પાર્ષદ ભેળા ને ભેળા, મહારાજની ભેળા ને ભેળા રહે એમ છે. પછી વરસાદની ઋતુ ચોમાસું આવ્યું, અક્ષરોડીમાં મહારાજ પોઢ્યા હતા એમ એક જગ્યાએ એમ ચૂવા પેલા પડે ને આ પાણી પડે ટીપા, ક્યાંક નળિયું આમ ખાઈ ગયું છે પવનમાં, તે નીચે ટીપા પડતા હતા. એટલે પાર્ષદને કીધું, બે બાજુમાં જો ભગવાનને મૂકીને જાય જ નહીં, જમવા જાય તો ભેળા, હુવા જાય તો ભેળા, નાવા જાય તો ભેળા, બહાર જાય તો ભેળા, તે બાજુમાં બેઠા છે. એટલે મહારાજ કે આ પાણી પડે છે ને તમે જોયા કરો છો ને, તમે હરખું કરી નાખો નળિયું. તે પાર્ષદે આમ તેમ નજર કરી કે મહારાજ અહીં કંઈ ટેબલ ખુરશી નિહેણી કાંઈ છે નહીં, શાંતિથી હરખું કરું, બહાર તો જવાય નહીં કારણ કે તમને મૂકીને તો બોલો. તો મહારાજ કે એક કામ કરો, લ્યો આ હું ઊભો છું, ઊભો થાવ, મારા ખભા ઉપર પગ મૂકી અને હરખું કરી નાખો નળિયું. બહુ ઊંચું તો હોય નહીં એ વખતે ખોરડા, તો આવ નીચા જ હોય. કે મારા ખભા ઉપર પગ મૂકી અને હરખું કરી નાખો. ત્યારે પેલો પાર્ષદ એવું, અરે મહારાજ તમે ભગવાનને તમારા ખભા ઉપર પગ મુકાઈ કોઈ દાડો, કેટલું પાપ લાગે મને. હું કે હું તો નરકમાં જાઉં ને તો તમારા ખભા ભગવાનના ખભા ઉપર કોઈ પગ મુકાય? બોલો. હવે અહીં હરખું કરવાનું, અહીં તમને દાદા ચડવાનું હોય પછી કે અહીં કાંઈ નિહેણી ટેબલ ખુરશી કાંઈ છે નહીં, એટલે હું કહું કે ભાઈ લાવ સા પગ, દાદા મારા ખભ ઉપર પગ મૂકીને ઉપર ચડી જાઓ, તો તમે શું કરો? પેલા પાર્ષદ, અરે મહારાજ નરકમાં જાઓ. કે મહારાજ, મહારાજ કે આ તું મારા ખભા ઉપર પગ દેવા ના પડે બરાબર, તો તને પાપ લાગે બરાબર, તને શરમ આવે છે, તો મારી જીભ ઉપર પગ મૂકતા તને શરમ નથી આવતી? હું આજ્ઞા કરું છું. મહારાજ કે બુરાનપુરને કાશી કોણ જાશે? ત્યારે પેલો તો પ્રેમી છે, ભગવાનને મૂકીને જઈ શકતો નથી, જો જાય તો વિરહ સહન થતો નથી બરાબર, તોય દુઃખી થાય છે, ન જાય તો આજ્ઞા લોપે છે, તો શું કરે? મહારાજ કે આજ્ઞા કરીને જો જાય તો એ આજ્ઞા પાળે છે, ભગવાનનો રાજીપો એટલો છે, ભગવાન એની ભેળા ને ભેળા જાય. એવા પ્રેમી ભક્ત કદાચ ભગવાનને ભૂલી જાય, પણ ભગવાન એવા ભક્તને તજી ન શકે, ભૂલી ન શકે, એની પાછળ પાછળ જાય, એની ભેળા ને ભેળા રહે. ભગવાન ક્યારેય એવા ભક્તનો જે વચન ઝીલે છે, વચનવિધિમાં આવ્યું ને કડી, વચન વાલાતણા ગરજુ થઈ ગ્રહી લીએ, જેમ મોર પત્ની બિંદુ આવતા રતે લીએ રસે ભરે લડા, તેના મયુર થાય તદવત એ ઢળ પડતા બિંદુના ઢે લડા, તેમ વચન વાલા તણુ ગરજુ થઈ ગ્રહી લીએ. ગરજુ થઈ રહે એવા ભગવાનનું વચન પાળે છે. તો આજ ભગવાનના વચન છે, તપ કરવું, જપ કરવા, ઉપવાસ કરવા, તીર્થયાત્રા કરવી, દર્શન કરવા, શાસ્ત્રનું પઠન કરવું, ધર્મ નિયમ પાળવા, ધર્મશાસ્ત્રોમાં જ્યાં જ્યાં ભગવાને આજ્ઞા કરી, શિક્ષાપત્રી સત્સંગી જીવન, એની જે આજ્ઞાઓ ભગવાને જે બંધારણ બાંધ્યું છે એ પ્રમાણે જીવન, પવિત્રપણે રહેવું, તન અને મનને પવિત્ર રાખવું, આગ્રહ કરીને એને વશમાં રાખવા, આ ભગવાનને ગમતું છે અને કરે છે, એના ઉપર ભગવાન વિશેષ રાજી થાય, એ જ સાચો શરણાગત છે, એ જ સાચો શરણાગત છે.
કે ના ના આવા મોટા ભગવાન મળી ગયા, હવે સાધન બાધન હું પાણી ભરે, કે શું કે સાધન બાધન હું બધાય લાડવા ખાઈને ટટકારીને પાછા. ગુણાત્માનંદ સ્વામીએ કીધું છે, ઇંડોળા ખાંટે હિંચકાવીશું, દૂધભાત ચોખા ખવડાવીશું અને અંતે ડંકા દઈને ધામમાં લઈ જઈશું. ધામ તો પાકું જ છે. અને કંઠી બાંધી એના નામની તિલક કર્યું એના નામનું ભાલમાં. હે, હવે તો એના થઈ ગયા સ્વામિનારાયણ સર્વોપરી મૂકે નહીં. હવે તો આપણો એક પગ અક્ષરધામમાં, એક પગ હજી એક પગ અહીં છે, એનું તો હું પણ અહીંનો પગ ઉખડશે નહીં. અહીં ચોટી ગયો છે સંસારમાં પંચવિષયમાં, એ ખેંચાણ છે, એ જ્યાં પોગવા નહીં દે. હે, પેલી ડોશીમાં હતા બરાબર, મંદિરની બધી સેવા કરતા, સત્સંગી પાકા, બોલો, લીપવાનું વાળવાનું નાની મોટી સેવા, ફૂલહાર બધું બનાવતા, આરતી બારતી બધું કરતા છે. પણ પેલી બજર દેવાનું નહીં, હવે એ ભગવાનને ગમે નહીં, પણ હવે આ બજર છૂટે નહીં. 8 વર્ષની થઈ હતી ત્યારની બંધાણ થઈ ગયેલું, 80 વર્ષે છૂટે નહીં. બોલો, તો ભગવાન લેવાતા આવ્યા, કારણ કે શરણાગત હતા ને. પણ ભગવાન એના પર પ્રસન્ન ન થાય. પેલા દીવાન હતા આપણે, દીવાન શું આપણે, નવાબ સાહેબ જૂનાગઢના, ભગવાનને ખુદા માનતા હતા બરાબર, ને ખૂબ સેવાય કરેલી એમને મંદિર માટે, બધું તન મન ધન અર્પણ કર્યું હતું. મહારાજે એને દરબારમાં પધરામણી કરી, સંતોમાં હેત ખરું. ત્યાંત સમયે મહારાજ લેવા ગયા, તે મોઢાડો રૂમાલ દી દીધો, આમ ગઢડામાં બેઠા હતા, મોઢાડો રૂમાલ દી દીધો. મહારાજ મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ શું લીલા કરી, કંઈ સમજણું નહીં ચરિત્ર. મહારાજ કે ગંધાય છે, ગંધાય છે. શું ગંધાય છે? મહારાજ કે નવાબ સાહેબની આયુષ્ય પૂરું થયું, અમે લેવા ગયા હતા, પણ એ તો હાંજે ટટકારીને હૂતો હતો, અને આયુષ્ય તો પત્યો, હવે લેવા તો જવું, કારણ કે એમ કે આપણી મંદિરની ખૂબ સેવા કરી છે, આપણને અમને ખુદા માને છે, ભગવાન માને છે, નિષ્ઠા થઈ ગઈ, શરણાગતિ થઈ ગઈ, આ ખુદા છે, આનો હું છું. પણ પેલું વ્યસન છૂટું નહીં, તો ભગવાને મોઢા આડો રૂમાલ દઈને મોઢું બગાડ્યું. બોલો, શું કરે, રાજી થયા ના? પેલા ડોશીમાંને લેવા આવ્યા, આગલા દિવસથી કહી દીધું, અગાઉથી આવતી એકાદશી ધામમાં લઈ જઈશ, માટે હવે ચોખા થઈ જજો, જેટલું કહે બધું મૂકી દેજો. તો એ ટાઈમ આપ્યો એમને, પણ ડોશીમાંથી થયું નહીં. મૂંજાયા કરે ઘરમાં, ખાય નહીં, પીવે નહીં. દીકરાની વહુ કે પણ માજી શું થયું, કંઈ તકલીફ? તો તકલીફ બહુ મોટી. શું, મહારાજ લેવા આવવાના છે હમણાં? અરે, રાજી થવાનું હોય, મહારાજ લેવા આવે તો ખુશ થવાનું હોય ને, એકાદશી આવવાના જ. પણ તો બહુ સારું પવિત્ર દિવસ, હવે બધી તૈયારી કરી નાખો, હવે બધું હે પર પાછી વૃત્તિ વાળી દો, લાગી જાઓ, ચિંતા ના કરતા કાંઈ. તારે કે ચિંતા એની જ છે. શું કે 8 વર્ષની તેદીનું બંધાણ થયું છે, આ બજર છૂટતી નથી. હવે એ તો મહારાજને પૂછવાનું ભૂલી ગઈ કે અક્ષરધામમાં બજરની દુકાન બુકવાન ખરી ભમેડા છાપ ને મળશે, એ પૂછવાનું ભૂલી ગઈ. અરે બા, ન્યા થોડું હોય, ન્યા તો સુખ 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 ને, બજર ફજર ન્યા હોતી છે કે? તે બસ એ જ ચિંતા છે ડોશી માઉ, કે એની જ ચિંતા છે તારે. હવે તો કે હવે તો 8 દી બાકી રહ્યા છે, જેટલી દેવા એટલી દેવા દો મને, અને લઈ આવો ડબલા ભરી ભરીને, કે એવી દીધી એવી દીધી. સારું થયું શીરો કરીને ખવાતું નહોતું. બોલો, મહારાજ તો આવી ગયા, જીવને લીધો, પણ પેલી બજર છે ને કારણ શરીરમાં ઘરી ગઈ ને એવી, તે આખું વિમાન ગંધાય. ઓ, મહારાજે રૂમાલ દીધો ના કાઢો. બ્રહ્મચારીને પૂછ્યું કે આટલું બધું ગંધ ક્યાંથી? મહારાજને તો ખબર, પણ પૂછે તો એવો, આ તો લીલા કરે ને આ બધી ગંધ. ત્યારે બ્રહ્મચારી કે મહારાજ, આ ડોશી જે બજર દઈને આવીશ, એની ગંધ આવે છે. મુક્તે કીધું, મહારાજ ગંધ તો અમને આવે છે, કે હવે આનું શું કરવું? કે નાખો એ ઠીક, હવે આને ન્યા લઈ જઈને શું કરીએ? બજાર ન્યા આખું આપણું ધામ ગંધવી મૂલશે આ તો. બોલો, નાખી આ બાજુ છોકરાએ બા પહેલામાં બાળી દીધી લાકડામાં નાખીને, આ બાજુ ડોશીમાં
ના દામના ને કહે ને, ધોબીનો કૂતરો નહીં વાટનો નહીં. આ બાજુ તો કે મારા અમ્માજી ધામમાં વહી ગયા, મહારાજ કહી ગયા, બધાને કીધું એકાદશી આવવાના, અને તેટલી જ દિવસે દેહ પડ્યો. હવે બધાને શું થઈ જાય પાકું? કોઈ માને ખરું કે ન્યાથી વિમાનમાંથી હેઠા નાખ્યા એવું? પાછા બધા સત્સંગીઓ શું માને? ભગવાન તો દયાળુ છે, માજીને બજનનું બંધારણ હતું ને એ તો મહારાજે છોડાવી દીધું છે, એ બધું ટાળી દીધું છે. બાકી ડોશી ટળી ગઈ એનું શું? નાખી બોલો. આ બાજુ બાળી દીધા લાકડામાં નાખી, આ બાજુ મહારાજ હેઠો નાખ્યો, એનો આત્મા ભટકતો ભટકતો ક્યાં આવે પાછો? ધણિયા તું ઢોર હોય એ હાખી ચરીને ભટકતું હાંજે ક્યાં આવે પાછું? ગેરેજ આવે ને, આ ગેરેજ આવ્યું, એમાં બાજુ આવે. ઘરમાં તો બધા સત્સંગી દીકરા દીકરાના હોવ એટલે ન્યા તો કાંઈ એનું કાંઈ કારી ફાવે નહીં. તે બાજુમાં પાડોશીમાં કોઈક રજસ્વલા ધર્મ નહીં પાડતું, એને વળગી ડોશી અને ધૂણે અને ઢાકલા બે હેરાન બોલાવ્યા, ધમધમાટી બોલી, કોણ? તે ઓતી ડોશી કે તારે છોકરા એના છોકરાને બોલાવ્યા કે આ તમારી માજી અહીં આવ્યા છે? હોય નહીં કે, શું કીધું? હોય નહીં કે, અમારા માજી આખી જિંદગી મંદિરની સેવા કરી, ભગવાનને મૂકીને ક્યાંય જાતા જ નહોતા. શું? ક્યાંય જાતા ના, આખો દી માળા ફેરો ફેરો કરતા હતા. પણ એ આ બોલે છે એ તો કે એ તો બોલે કે છે કે હા, એ ડોશી બોશી નહીં અમારા નહીં, અમારા માજી ધામ મહારાજ કહી ગયા એકાદશીના દિવસે લઈ ગયા. હાવ આમ સ્પષ્ટ એ જ દિવસે અગાઉથી અઠવાડિયા પહેલાં બધાને કહી દીધું ઘરમાં કે મહારાજ આવવાના છે, અને તે જ દિવસે આ દેહ પડ્યો, તે જ દિવસે લઈ ગયા મહારાજ. અને તમે કહો છો અમારે ડોશી? જાઓ જાઓ જાઓ, કોકની છે કે શું કીધું? કોકની અમારી નહીં કે, એને જ્યાં જે જે તમારી વિધિ થાય તે કરો. ત્યાંને શું કર્યું? મંતર જંતર કરીને બાટલામાં પૂરીને દાટી દીધી મહીસાગરમાં. હવે કોણ કાઢે ન્યા? લે, ગમતું ગોવિંદનું કર્યું નહીં, બધુંય કર્યું, બાકી સત્સંગી કેવા હતા તાલો, બધુંય કર્યું. સેજ પણ કંઈક ગંધ રહી જાય, પંચ વિષયની આશા રહી જાય, તન અને મનની ઈચ્છાઓ રહી જાય, તો એ શરણાગત જીવને ત્યાં તકલીફ પડે છે. હા, એ તો એને સહન કરવું જ પડે છે. એટલે જે થાય તે આ બધું આ ભૂમિકા છે ને, આ પટ છે ને, આ સંસાર જગતમાં થાય. જેવું એ તમારે કેવું થવું કહે છે ને, મુક્તિ અહીંયા ને ભુક્તિ અહીંયા, મોક્ષે અહીંયા ને બંધને અહીંયા. હે, બંધનનું કારણ પણ મન છે, મુક્તિનું કારણ પણ મન છે. તમે કેવું બનાવો છો તમારા ઉપર. જેટલી ભગવાનની આજ્ઞા પાળીએ એટલા જ આપણે નિર્વાસનિક થઈએ, એટલા જ ભગવાન રાજી થાય. અને થોડું ઘણું કરતાં કરતાંય આ તો છે ને, ચાલતા ચાલતા માણસ પડે. કંઈક કામ કરતો હોય તો ભૂલ થાય, તો એ આજ્ઞા પાળતાંય નાની મોટી કંઈક રહી ગઈ તો પ્રાર્થના કરીએ ભગવાન કે મોટા પુરુષને, જેને આશરે આપણે છીએ એ પ્રાર્થના કરે તો માફ કરે. પણ હવે હાવ ઊંધું ઊંચું જ મૂકી દે, હવે કાંઈ કરવાની જ જરૂર નથી. શું કે? કાંઈ કરવાની જે બધું પતી ગયું, મુદ્દો માલ હાથમાં આવી ગયો, હવે શું કરવાનું? બધું કરી છૂટ્યા, એમ કરીને બધું ને હવે મૂકી દે, અને ભગવાનની છડે ચોક આજ્ઞા લોપે મરજી લોપે તો કે છે ભગવાન રાજી ન થાય. આ તાન એમ તને મને રાજી કરવા હરિકૃષ્ણ, અહો નિસરહે આલોચના જાણે કેમ પ્રભુ થાય પ્રસન્ન. જે શરણાગત જીવ હોય આ એનું લક્ષણ છે. આનુકૂલસ્ય અનુકૂળ રહેવું, એની મરજીમાં રહેવું, પ્રતિકૂલસ્ય વર્જનમ. ભગવાનને અનુકૂળ રહેવું અને ભગવાનને ન ગમતું હોય એ ના કરવે, એવી અહોનિશ એને આલોચના રહે. આલોચના રહે એટલે જાણપણું રહે, જાણે કેમ પ્રભુ પ્રસન્ન થાય, હું શું કરું અને ભગવાન રાજી થાય. આજ્ઞા ઉપર, એના બોલ ઉપર, એના વચન ઉપર, એની ઈચ્છા ઈચ્છા જાણી જાય. એને અર્થે તને કરી કરે જપ તપ જોગ જગન, તીર્થ વ્રત કરે. કેને અર્થે? મોક્ષને અર્થે નહીં.
હવે જે કંઈ મહારાજ મળી ગયા એને શરણે આપણે બેસી ગયા, એના નામનું મંગલસૂત્ર ગુરુજીએ સાંજે કીધું ને, આ કંઠી છે એ શું છે, હા એને વરી ગયા આપણે, એના નામનો ચાંદલો કર્યો, એ એના નામ જીભ પર નામ આપણે લીધું, આપણે એને આશરે બેસી ગયા. હવે તો જે કાંઈ કરીએ એ એને અર્થે કરીએ, તન મન ધન બધું એને અર્પણ કર્યું, હવે શું બાકી રહ્યું? સત્સંગનો તો એવો પ્રતાપ છે મહારાજ કે જે આશરે આવે છે, ઓળખે છે, પામે છે, આ સત્સંગમાં જન્મ લે છે, એવા પશુ જેવા જીવનું કલ્યાણ તો કરે છે ભગવાન, પણ જે પેલો સાધન કરી ભગવાનને પ્રસન્ન કરે છે, નિર્વાસનિક થાય છે, કેવળ પ્રભુ સિવાય ક્યાંય ઈચ્છા નથી એવો ભગવાનનો ભક્તિવાન પ્રેમવાન ભક્ત છે, પ્રેમી ભક્ત છે, ભગવાનની મરજી લોપતો નથી, એ પ્રમાણે જ વર્તન કરે છે, એના ઉપર ભગવાન જેવા પ્રસન્ન થાય છે એવા પેલા ઉપર નથી થતા. કૃપાએ કરીને દાદા, કૃપાએ કરીને જે મુક્તિ મેળવી ગયો હોય ને ભગવાન પાસે બેહી ગયો હોય, કે છે ને ગુરુજી એક બહુ સરસ વાત કરે છે, એક રાજા હતા જંગલમાં શિકાર કરવા નીકળ્યા, ખૂબ દૂર 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 નીકળી ગયા, પછી તો હવે એને તરસ લાગી, એટલે આમ તો ઘર દૂર રહી ગયું, એટલે હવે ન્યાત ક્યાંક પાણી ખોદવાનું રહે, ચારે બાજુ ફરતા પાણી માટે એમ દૂર એક ખેતર જોયું, હળ ચલાવતો ખેડૂત જોયો, એટલે એને લાગ્યું કે અહીંયા પાણી હશે, એટલે ત્યાં ગયા રાજા, વિખરાયેલા વાળ, ધૂળવાળા કપડાં, ગંદા, ઓળખાણ, કોઈને ખબર ન પડે કે આ રાજા હશે, લગર વગર હતા, એટલે પેલા ખેડૂત, આ રાજાએ શું નક્કી કર્યું રસ્તામાં, જો કે આ ખેડૂત પાસે જઈશ આવા સમયે, કપરા સમયે આ પાણી પાઈને મને જીવાડે તો મારે એને કંઈક તો દેવું પડે ને, તો મારે એને જો આ પાણી પાઈને એનું પાણી પી એના ઉપર રાજી થઈને મારે એને 5 ગામ દેવા, આવું નક્કી કર્યું. અને પેલા ખેડૂતે શું નક્કી કર્યું કે આને ગમે એમ કરીએ, આને આ પાણી માટે જ આવે છે, આવો થોડો થાક્યો લાગે છે, તરસ્યો થયો છે, પણ આ પાણી એને આપવું. રાજા આવ્યા, ભાઈ પાણી છે? તો કે પાણી છે, પણ તારા જેવા લુખાવ માટે, રખડું માટે નથી, જા જાગે, આ તો મારા માટે પાણી. અરે ભાઈ બહુ તરસ લાગી, થોડું દે ને. ન એટલે નહીં, આ પડ્યું કે જો આ ઓઘામાં છાંયે ખાડો ગાળીને સરસ મજાનું ટાટી માટલી છે, પણ તને તો ના દઉં, જા જ્યાં જઉં ત્યાં પી, આઈ નહીં. રાજાથી રેવણોની ઘોડા નીચે નીચે ઉતરીને દોટ કાઢી પેલી માટલી હાથમાં લઈ લીધી, કે હવે પાણી પીધા વગર જવું કેમ, ત્યાં ઘેરે જ પોગાય એવું નથી. એ પીવા ગયા, પણ જેવું મોઢે માંડ્યું ને, એ ભેગી પેલા એ પેલો પરણો હાથમાં હતો ને, પરણો માળીને માટલી ફોડ નાખી, પણ પાણી ન પીવા દીધું. બોલો, અરે કરી ખરી, કે હવે રાજા શું કે કરે એને માટે. માંડ ઘેરે પોગ્યા, નાયા ધોયા, પાણી પીધું, આરામ કર્યો, ને પછી વિચારે ચડ્યા રાજા કે માળો ખરો ખેડૂ છે. એને નક્કી કર્યું કે આને પાણી નથી પીવા દેવું, તો છેલ્લે માટલી ફોડી નાખી, પણ પીવા ન દીધું મને. હે કેવો પાકો છે, કેવો પાકો એનો નિર્ણય છે, ધાર્યું એ કર્યું. એક ખેડૂત ધારે અને એવું કરી શકતો હોય તો હું તો રાજા છું, મેં ધાર્યું તો કે આને 5 ગામ દેવા, ભલે પાણી ન પાયું, 5 ગામ દીધા. બોલાવો કે છે ખેડૂને, બેલા હાજર કર્યા કચેરીમાં. ખેડૂ થોડી વાર તો ધ્રુજી ગયો પટેલ, તારે કે બીશ નહીં કે તાજી ઓળખાણ, તો કે ઓળખાણ તમે અમારા અંદાતા, અમે તમારી રૈયત, એમ નહીં કે કાલની તાજી ઓળખાણ કરી, તો કે કંઈ ખબર ના પડી મહારાજ, તારે કે કાલે બપોરે 12-1 વાગ્યે કોઈ તારે ખેતર આવ્યો કે હા, કોઈ લગર વગર હતો કે પાણી માંગ્યું કે હા પાણી માંગ્યું હતું, તે આપ્યું કે તો કે ના, માટલું ફોડી નાખ્યું. રાજા કે હું પોતે, હવે આના ધોતિયા બોતિયા ઢીલા થઈ જાય કે નહીં, હવે મરી ગયો, ફાંસીએ દેવાના. રાજા કે ચિંતા ન કરે, તને ફાંસી નથી દેવાનો, પણ તને 5 ગામ દેવાના, લે તાંબાનું પત્ર લખાણ તૈયાર જ રાખ્યું હતું. અને થયું, વાહ ભાઈ રે વાહ ભાઈ વાહ, આ તો ભાઈ ઘી કેળા, કે તારે 5 ગામની મહેસૂલ ઉઘરાવાની,
ખાઈ પીને લેર કરવાના, ખેતી બેતી કંઈ કરવાની નહીં, હવે આ તારે રોજ કચેરીમાં હાજરી આપવાની, આ બધાય જો આવે છે એમ તારે આવવાનું. રોજ કચેરીમાં આવે બધાને, જે રાજાએ છે ને આવી રીતના ઘણાને ગામ દીધેલા, એ બધા ભેગા થાય કચેરીની વાતો કરે, એલા તને કેમ ગામ દીધું, તારે કેમ, મને છે ને અમારા દાદાએ છે ને રાજા માટે આમ કર્યું હતું એટલા માટે કામ બે ગામ દીધા. પેલો કે તને ત્રણ ગામ દીધા, તો કે હા અમારા રાજા શિકાર કરવા ગયા હતા અને વાઘ આવ્યો સામે, ત્યારે અમારા રાજાનું રક્ષણ અમારા બાપાએ કર્યું હતું એટલે પાંચ ગામ એની એમ. તો કે ભાઈ ત્રીજાને કે તમને, તો કે મેં મહારાજ માટે આમ કર્યું હતું. પેલો કે મેં રાજા માટે આમ કર્યું હતું એટલે રાજાએ મને કામ આ બે ગામ પાંચ ગામ ચાર ગામ દીધા. તે બધાએ ભેગા થઈને આ નવા પટેલને પૂછે કે હમણાં તાજા તાજા તને નવા પાંચ ગામ ભગવાન આ દાદા આ રાજાએ આપ્યા, તે વળી શું પરાક્રમ કર્યું, આવડા શું કે નીચું મોડું નાખી શરમાઈ જાય, શું કે શું બોલે, શું કે ગુરુજી કે ભગવાન કૃપાએ કરીને ધામ તો દઈ દે, એની કંઠી પહેરી છે, એનો તિલક ચાંદલો કર્યો છે, બરાબર એનું નામ જપીએ છીએ, ધામ તો દઈ દે, પણ જો આવી રીતના માટલા ફોડાય છે કોકના કે તો આજ્ઞા લોપી છે ને, તેથી ભગવાન કૃપાએ કરીને ધામમાં લઈ જાય ને, તેથી બધાય મુક્તો દાદા ખાચરને પુરોધભાઈને ગોરધનભાઈને સુરા ખાચરને બધાય છે ને આ ભેગા થઈને વાતો કરતા છે કે ભાઈ તને તમને કેમ, તારે કે અમે દરબારગઢ હોપ્યો, અમે સમર્પણ કર્યું, એની આજ્ઞા પાડી, આજીવન નિયમો પાડ્યા, બ્રહ્મચર્ય વ્રત રાખ્યું, પાંચ વર્તમાન અડીખમ પાડ્યા, એને માટે માથા દીધા માથા. ત્યારે આવડો આ કે તે, તો કે મેં ડુંગળી લહણ ખાઈને આવ્યો, તમાકુ ખાઈને આવ્યો, આ ન કરવાનું કરીને આવ્યો, આજ્ઞા લોપીને આવ્યો, એની મરજી હતી તપ કરો પણ ત્રણ ટાઈમ લાડવા ઠપકારીને આવ્યો. બહુ દેતા હતા બધા આગ્રહ કરી કરીને, બહુ રસોઈઓ હે મહિમા સમજીને, આ તો બહુ સારા સંતો, સંત જમે એ ભેળો જમું, સંત ભમે એ કેળે ભમું, એમ કરી મહિમાથી હરિભક્તો તો બહુ આપતા હતા, પણ મેં ખાઈને તગડદીના કર્યા. તમારે આશરે આવી ગયો, હવે શું, હવે રાજાની રાણી થઈ ગયા, હવે શું આ દુનિયામાં ચાલે, કે રાજાનો કુંવર ગમે એમ કરીએ, કે ન્યાયનો કુંવર ભગવાનનો ગમે એમ કરીએ, કે તેદી પૂછશે તેદી ભો ખોતરવાનો વારો આવશે, ને તેદી ધામમાં ભગવાને આપેલું સુખ પણ નહીં ભોગવી શકીએ. તેદી પેલો પટેલ છે ને રાજાના હાથમાં તાંબાનું પત્ર પાછું હોપીને ઘર ભેગો થઈ ગયો, એ ખેડ એ ધમધકતા તાપમાં મીંડો હળહલાક હકાલવા, ટાઢે સાહેબ બેહવાનું નસીબ થયું તું, પણ એ ભોગવી છે કયો નહીં, કૃપા કરીને આપ્યો તો ખરું બધું, પણ ભોગવી નહીં કહો, એમ ભગવાન કદાચ ધામમાં લઈ જાય, આમ તો ન લઈ જાય પાકો કર્યા વગર, એ તો પાકો નિર્ણય છે, પણ જેટલી આજ્ઞા પાડે એટલું સુખ વિશેષ, આજ્ઞા લોપાય એટલું દુઃખ રહે. એટલે કે છે એને અર્થે તને કરી જપ તપ જોગ જગન તીર્થ વ્રત કરે વળી રાજી કરવા ભગવાન, તે સારું તાવે તનને સહે કાયાએ કષ્ટ કોટ, પણ હરિભક્તની રીતમાં આવવા ન દે ખોટ. હો એ જ હરિભક્તનું લક્ષણ, પાંચ વર્તમાન યથાર્થ ભગવાને જે આજ્ઞા કરી છે, પાંચ પગ રોપ્યા છે ગુણાતાન સ્વામીએ કીધું વાતોમાં, જેમ પેલા અંગતે પગ રોપ્યો હતો ને એમ સ્વામિનારાયણે પાંચ પગ રોપ્યા છે. હા એમાં રહે ને કાળ માયા કર્મ કોઈની તાકાત નથી, એટલા નિયમ પાળે ને તો એ કામ ક્રોધાદિક અંતઃશત્રુઓની તાકાત નથી કે એનો વાંકો વાળ કરી શકે, પણ જેટલી બોર્ડરથી આજ્ઞામાંથી બહાર એ લક્ષ્મણ રેખાની બહાર પગ મૂકે તો સીતા જેવાનું પણ હરણ. ને સીતા શરણાગત નહોતા, રામને અરે ફેરા નહોતા ફેર્યા, એની અર્ધાંગના નહોતા, એને પગલે પગલે નહોતા હાલતા, પણ એકવાર પગલું આડું હવળું દઈ દીધું તો કેટલો વિયોગ થયો ને કેટલું દુઃખ થયું, કેટલું દુઃખ થયું. એમ ભગવાનની આ બોર્ડર લક્ષ્મણ રેખા છે, આજ્ઞાઓ છે ને. હા એટલે કીધું તે સારું તાવે તનને સહે કાયે કષ્ટ કોટ, ગમે એટલા કષ્ટ આવે છતાંય પણ શરીરને આધીન મનને આધીન ઇન્દ્રિયોને આધીન ના થાય, ભલે કષ્ટ પડે તો અત્યારે ભોગવી લે, પણ હરિભક્તની રીતમાં આવવા ન દે ખોટ.
એની જે રીત ભગવાને બાંધી છે આવી પુન, અને એ છે ને વિવેકાનંદ સ્વામીએ કીધું ને ભાઈ, કોઈ એવો ધર્મ એવો નથી કે જે દુઃખ આપે, અને જે દુઃખી કરે એને હું ધર્મ માનતો જ નથી. હંમેશા ધર્મ તો કહેતા ભગવાનની આજ્ઞાઓ તો પોતાના ભક્તને આશ્રિતને શરણાગતને સુખી કરવા માટે જ હોય છે. એટલે કે છે એમાં જેટલો રહે એટલો સુખી રહે, બાકી તન ને મનને જેટલું દુઃખ થવું હોય તો ભલે થાય, કષ્ટ આવું હોય એટલું આવે, પણ પોતાની બોર્ડર પોતાની રીત જે સત્સંગીની છે એને કોઈ દી છોડે નહીં. મેલી ગમતું મનનું કરે, મેલી ગમતુંની જ મનનું કરે, ગમતું ગોવિંદ તણું, જેમ વાળે એમ વળે, મૂકી મમત આપણું. વાલાના વચનનો અતિ ઉર ઊંડો વિશ્વાસ, આવો વિશ્વાસ હોય કે મારા માલિક છે, મારા પતિ છે, મારા પ્રભુ છે, આજ્ઞા કરે છે, એ મારા રૂડા માટે જ છે, મારા ભલા માટે જ છે, એમ માનીને એ પ્રમાણે રે. મહત્તમ ભગવાનનું જાણે કે આવા મોટા ભગવાનની આજ્ઞા ભૌર્માદિક દેવતાઓ જો માને છે તો હું કોણ? માનવી જ જોઈએ. આવા મોટા મોટા ઈશ્વરો જેના વચનને અધ્ધરથી ઝીલે છે એની આજ્ઞા પાળવા તત્પર છે, કારણ કે એ જાણે છે કે આ બહુ મોટું સુખ છે. હે, જે ભૌબ્રહ્માદિકના સુખ છે એ સુખ માટે વચનામૃતમાં અંત્યના છેલ્લામાં, અંત્યના 39માં મહારાજે કીધું કે એ સુખને મેળવવા માટે મોટા મોટા રાજાઓ મોટા મોટા બધા માથા કપાવે છે એના માટે એ સુખને લેવા. અને એ સુખ કેવું છે, કેવું છે એવું કીધું મહારાજ કે બટકું રોટલો કૂતરાને નાખે ને એવું છે, તો એના માટે માથા કાપે તો પ્રભુનું સુખ કેવું છે. એમ સુખ નર નિર્જર તણા સમજે સ્વપ્ન સમાન, દેવતાના કે મનુષ્યના સુખ સપના તુલ્ય છે, હાચા નથી. નિર્ભય સુખ એક નાથનું છે, તે પર રહે ઘણું તાન. ભગવાનનું સુખ અધિક છે, ને દુઃખનો લવ લેશ નથી, એના સુખની તુલ્ય કોઈ સુખ નથી. એવું સુખ સમજી ભગવાનનું, ભગવાનના ધામનું, ભગવાનના મુક્તોનું જે સુખ છે, હા, એના સાનિધ્યનું જે સુખ છે એનું માહિતમ સમજી અને અર્થે આપણું ગણે નહીં તન મન, તો નિષ્કુળાનંદ તે નર પર પ્રભુ થાય પ્રસન્ન. એને અર્થે આપણું ગણે નહીં તન મન, આપણું તન મન આ દુનિયાના સુખ માટે નથી આપણો જન્મ, આપણો જન્મ તો ભગવાનનું સુખ લેવા માટે છે, એને વરવા માટે, છેલ્લો જન્મ કરવા માટે, ધામમાં જવા માટે છે, એમ માની અને આ સુખને ગણકારી, કહેતા આ સુખને ઠેલી અને એ સુખમાં નજર રાખે અને આજ્ઞા પાળે, એના ઉપર ભગવાન વિશેષ પ્રસન્ન થાય છે, એટલી વાત અહીંયા કરી છે. અહીંયા કડવું 10મું પૂરું થયું. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.